प्रभाधारी सूर्य तारो है। तो मित्रों पहला आ जो लेवा के मारे केंद्र पर चुंबकीय क्षेत्र जुड़े એટલે અહીંયાથી આટલું અંતર આ વાય જેટલું લંબતર થશે એ પ્રમાણે અહીંયાથી વાય જેટલું થશે અહીંયાથી વાય જેટલું થશે અહીંયાથી વાય જેટલું હશે એટલે લંબતર સરખું હશે વાય। હવે મિત્રો ખૂબ અગત્યની વાત છે ચુંબકીય ક્ષેત્રની દિશા। તો મિત્રો જો વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે એટલે વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે એટલે હું અંગૂઠો પ્રવાહની દિશામાં રાખું। तो मित्रों चुंबकीय क्षेत्र रेखाओं के ये चुंबकीय क्षेत्र रेखाओं आ केंद्रमोती आम पसार से चुंबक मारी आगे ये दिशा वो चुंबकीय क्षेत्र नी रेखाओं से ये चुंबकीय क्षेत्र रेखाओं बिंदु पर એટલે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જશે તો સ્પર્શક દોરી તો સ્પર્શક સીધો બોડી અંદર જતો રહેશે લંબરૂપે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર આ તારનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ થશે। હવે મિત્રો જોજો આને હવે મિત્રો આને અંગૂઠો પ્રવાહ દિશા રાખે હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બધી આમ થઈ આમ જવાની મારી આંગળીઓ જો તમે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી આમ જવાની આમ જવાની તો એનો સ્પર્શક અંદર આવશે। હવે મિત્રો જો આની આ વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખ્યો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી આમ જવાની એટલે એનો સ્પર્શક અંદર જશે। મિત્રો જો આ હવે બિંદુ અહીંયા મેં વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખ્યો તો બિંદુ ઓ અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી આમ જવાની। ટૂંકમાં મિત્રો બરોબર ધ્યાનથી સાંભળી લો કે આ બધાનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જાય હવે દરેકમાંથી વહેતો પ્રવાહ સરખો વાય લંબ અંતરે સરખું છે। તો મિત્રો ધ્યાનથી એક તારનું ચુંબકીય ક્ષેત્ર માની લો કે બી જેટલું લઉં એક તાર ચુંબકીય ક્ષેત્ર માની લો કે હું બી જેટલું લઉં તો આનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 4b જેટલું હશે 4 ગણું। હવે મિત્રો ધ્યાન e ઇઝ ઇક્વલ ટુ ચલો આ 4m ના કૌંસ ચલો પરિમિત લંબાઈના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો મિત્રો એક તારને મેં પસંદ કર્યો આ એનો છે તો મિત્રો આ o ને આની સાથે જોઈન કરી નાખો તો આ એકનો થીટા 1 અને એ જ પ્રમાણે આર ઉખણો આર આપણો થીટા 2 થશે। હવે મિત્રો ધ્યાનથી આ તો ચોરસ છે એટલે આર ઉખણો 90 નો હશે એટલે આર ઉખણો 45 નો થશે તો આર ઉખણો 45 નો થશે આર લંબંતર વાય। તો મિત્રો સૂત્ર પહેલા તો આપણું જોઈએ ને પરિમિત લંબાઈના તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 આઈ अपॉन 4 पाई बार इनटू साइन थीटा 1 प्लस साइन थीटा 2। मित्रों बराबर समझ ले जो अब जो थीटा 1 और थीटा 2 ये तो 45 डिग्री है सर એટલે આનો કોઈ પ્રશ્ન નથી। આઈ આઈ તો નિયમ રાખવાનો છે અમને પડાય છે। હવે બાર જો મિત્રો મને લંબ અંતર નથી આપ્યું મને લંબ અંતર વાય નથી આપ્યું તો મિત્રો લંબ અંતર વાય મારે શોધવું પડે। તો મિત્રો જો આ ખૂણો 45 છે આ ખૂણો 45 છે અને આ ખૂણો 90 તો કાટકોણ ત્રિકોણ થયો તો મારે સામેની બાજુ શોધવાની આની સામેની બાજુ શોધવાનું થાય તો મિત્રો tan 45 લઈએ tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામે ભાગ્યા પાસે પાસે એટલે આ a / 2 થશે આ રો a / 2 તો tan 45 ઇઝ ઇક્વલ ટુ 1 1 is equal to 2y upon a therefore y is equal to a/2। મિત્રો તમે y ની કિંમત ડાયરેક્ટ ચોરસ છે ને એટલે ડાયરેક્ટ મૂકી શકો ખરાવે છે પણ માની લો કે કાલે અષ્ટકોણ આવે ત્રિકોણ આવે તો તમારે જોડા બધું પડશે એટલા માટે વિધિ બતાવી છે tan 45 is equal to y upon a/2 tan 45 ની કિંમત એટલા તો y ની કિંમત તૈયાર થઈ તો આનું કિંમત નું તો v is equal to મિત્રો જો આ ચાર ચાર ત્યાં છે એટલે મ્યુ 0 into i upon pi અને r a / 2 એટલે બગડો ગયો ઉપર મિત્રો કે આઈ ગાડી આવશે sin 45 ડિગ્રી / sin 45 ડિગ્રી
B is equal to 2 mu 0 I upon pi into A. 1 by root 2. 1 by root 2. Then 2 by root 2. Root 2 root 2 उड़ी गया. Then here also B is equal to 2 root 2 mu 0 I upon pi into A. तो मित्रों आना केंद्र पास है उद्भव तो चुंबकीय क्षेत्र B is equal to 2 root 2 mu 0 I upon pi into A. चलो मित्रों जवाब आई गयो. हमें मित्रों ध्यान दी ऑप्शन हो जबरदस्त आटलू अंदर था आटलू बाहर था हवा बदल ऑप्शन हो उसमें. तो मित्रों आपने खबर अच्छे कि आनु चुंबकीय क्षेत्र नहीं बाजू ये अंदर था तो आ अंदर तरफ जति दिशा मित्रों त्रिकोण आप्यो होय चौरस आप्यो होय लंबचौरस आप्यो होय अष्टकोण आप्यो होय षष्ठकोण आप्यो होय બધા માટે કરવું. મિત્રો ખૂણો આપણને જરૂર જોઈએ. ચલો મિત્રો ઓકે છે તો ઉતારી દેજો જરા. ચલો એના પછીનો પ્રશ્ન લઉં છું. કેપિટલ આર ત્રિજ્યા વર્તુળાકાર યુગ્મમાંથી આઈ પ્રવાહ અને બીજી 2R ત્રિજ્યાના યુગ્મમાંથી પ્રવાહ 2I પસાર થાય છે. જો મિત્રો એક આર ત્રિજ્યાની લૂપ આપી ત્યાંથી વહેતો પ્રવાહ આઈ બીજી 2R ત્રિજ્યાની લૂપ આપી ત્યાંથી વહેતો પ્રવાહ 2I તો બંનેના કેન્દ્ર આગળની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા BA અને BB નો ગુણોત્તર ખાલી જગ્યા થાય. મિત્રો ધ્યાનથી તો મને બે રૂપો આપી દો. જો માની લો કે મને પહેલા આ ત્રિજ્યાવાળી લૂપ આપો. આ ત્રિજ્યાવાળી લૂપ છે તેમાંથી વહેતો પ્રવાહ આવી બીજી 2R ત્રિજ્યાવાળી લૂપ એમોથી વહેતો પ્રવાહ 2R આ યુવાનું કેન્દ્ર છે આનું કેન્દ્ર છે. તો મિત્રો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર આનું આને બી એ કહીએ બી એ બરાબર છે. તો મ્યુ 0 I અપોન 2R આનું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર ઉપર આટલું હોય. મિત્રો યાદ કરો આગળનું લેક્ચર. ચલો આને બી 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 ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 M નો વેતો પ્રવાહ 2R અને ભાગ આ 2M નો N ત્રિજ્યા 2R. ચલો બગડો બગડો કેન્સલ. તો E ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I અપોન 2R. તો મને ગુણોત્તર મેળવવાનું કે બી એ ભાગ બી બી ઇઝ ઇક્વલ ટુ મિત્રો જોઈ લો બંને સૂત્રો એટલે એક જ છે 1:1. ચલો મિત્રો ઓકે જે. ચલો મિત્રો ત્રીજો પ્રશ્ન જો. મને એક આકૃતિ આપો. અનંત લંબાઈના બે સૂર્ય તારો આપ્યા. મિત્રો જો મને આકૃતિ આપેલી છે એક તાર મને આવી દોરી નાખો સૂર્ય તાર આ બંને અનંત લંબાઈના સૂર્ય તાર આમોથી વહેતો પ્રવાહ 5 એમ્પિયર આમોથી વહેતો પ્રવાહ દિશા આપેલી 2.5 એમ્પિયર બે તારો વચ્ચેનું લંબંતર 5 મીટર આપેલું. મિત્રો અહીંયા મધ્યબિંદુ આપેલું છે બંને તારોનું મધ્યબિંદુ મધ્યમો આવેલ P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું. મિત્રો ધ્યાનથી આ મધ્યમો આવેલા ઓ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો મિત્રો જો અનંત લંબાઈનો તાર છે એટલે મિત્રો ધ્યાનથી અહીંયાથી આ લંબંતર y is equal to 2 મીટર થશે 2 મીટર થશે બરાબર એની બાજુથી 2 મીટર થશે. હવે મિત્રો ધ્યાનથી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની દિશા માન લો કે આનું ચુંબકીય ક્ષેત્ર B1
અને આનું ચુંબકીય ક્ષેત્ર માની લો કે V2 હોય. હવે મિત્રો ધ્યાનથી ફરીથી જમણા હાથનો તારને પકડવાનો. હવે મિત્રો આને તારને પકડશો એટલે જો ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી આમ જશે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જશે. આનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જશે. હવે જો મિત્રો આને પકડો તો આનું ચુંબકીય ક્ષેત્ર જો મિત્રો ધ્યાનથી હો હવે વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે એ આમ થઈ અને અહીંયાથી આમ બહાર નીકળતી હશે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ થાય બહાર. હા મિત્રો અનંત લંબાઈનો તાર આપેલો છે તો અનંત લંબાઈના તારનું ચુંબકીય ક્ષેત્ર B=μ0I/2πy સૂત્રથી મળે. મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે જો મિત્રો y તો બંનેનો સરખો છે પણ i આનો મોટો. જો i આનો મોટો એટલે મિત્રો આનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય કારણ કે આ અંદર છે અને આ બહાર તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B=B1-B2 ચલાયો તો E=, ચલો μ0I1/2πy - μ0I2/2πy. y તો સરખો છે બંનેનો. તો મિત્રો જો E=μ0cos/2πy cos કૌંસમાં I1 - I2 I1 એટલે આટલા પાછો થી હવે ગયા એટલે આ થશે અહીં. હવે E=, ચલો μ0I/2πy ની કિંમત પાછી કેટલી એ પણ અહીં (2.5) થી એટલે આપણી પાસે વધશે તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B=μ0/2πy. મિત્રો આપણા MCQ ની અંદર જવાબ આવો આવે આવો ના આપેલો તો ગણતરી કરવી પડે. તો μ0 4π × 10⁻⁷ ભાગે 2π આ બધું રોટલો નીકળી 2 × 10⁻⁷ દિશા. તો અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર મોટું છે એટલે આનું ચુંબક પરિણામી ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. મિત્રો આ વસ્તુ ખાસ સમજવા જેવી છે. ચલો મિત્રો ઓકે તો ઉતારીઓ જરા. તમે મિત્રો ઉતારતા ચલો મિત્રો એક સારો પ્રશ્ન. હું બધા ટાઈપના થોડા થોડા પ્રશ્નો લઈ રહ્યો છું એટલે તમને સૂત્રો યાદ રહી જાય અને સૂત્રોને કેવી રીતે વાપરવા અત્યાર સુધી જેટલું કન્ટેન્ટ મેં આપેલું છે એવા પ્રશ્નો તમારી સામે હાલ હું રજૂ કરી રહ્યો છું. ચાલો મિત્રો ધ્યાનથી સાંભળજો. 4K ટેસ્લા 4K 4K ટેસ્લા 4K ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્ર તેમજ અમુક મૂલ્યના સમાન વિદ્યુત ક્ષેત્રની સંયુક્ત અસર ધરાવતા વિસ્તારમાંથી 2 કુલમનો વીજભાર 2 કુલમનો વીજભાર 25 જે મીટર પર સેકન્ડ ના વેગથી પસાર થાય છે. મિત્રો બંને ક્ષેત્રો આપો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ચુંબકીય ક્ષેત્ર આટલું આપ્યું છે અમુક મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર અને એની અંદર 2 કુલમનો વીજભાર 25 જે મીટર પર સેકન્ડના વેગથી પસાર થાય છે. જો આ કણ ઉપર લાગતું લોરેન્જ બળ મને લોરેન્જ બળ આપેલું છે F=400I ન્યૂટન તો આ વિસ્તારનો પ્રવર્તતું વિદ્યુત ક્ષેત્ર શું. મિત્રો મને પ્રશ્ન પૂછ્યો છે તો આ વિસ્તારનો પ્રવર્તતું વિદ્યુત ક્ષેત્ર શોધવા. તો મિત્રો લોરેન્ટ્ઝ બળ
लॉरेंस बल, F इज इक्वल टू क्यू कौस्मा सदीश ई वत्ता बी क्रॉस सदीश बी, विद्युत बल वत्ता चुंबकीय बल। तो जो चुंबकीय बल, चुंबकीय क्षेत्र की तीव्रता आप लीजिए B बराबर आकर, विजभार आप लीजिए Q बराबर आकर, अने वेग आप लो 25 जे मीटर पर से। तो मित्रों कीमत मूकी दो, तो जो लॉरेंट बल 400 आई, विजभार बे कूलम कौशमा ई शोधवानो हो वत्ता, चलो मित्रों आज क्या समझो बी એટલે 25 છે ક્રોસ બી, બી એટલે 4 કે, ચલો મિત્રો ઓકે, ચલો અગ્રાને છેદ બોલાવી, તો ઈ ઇઝ ઇક્વલ ટુ 200 આઈ, ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એમ નો એમ। હવે મિત્રો જો આ 25 ચોકું 100, 25 અદિશ તો ગુણાકાર કરી નાખવાનો, પણ જે ક્રોસ કે એટલે આઈ જે અને કે, આ મિત્રો સમઘળી દિશા થઈ, તો જે ક્રોસ કે એટલે આઈ, સોના બાજુ તો સો આઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ, ધેરફોર ઈ ઇઝ ઇક્વલ ટુ 100 ન્યુટન પર કુલમ, ઈ બરાબર 100 ન્યુટન પર કુલમ અથવા વોલ પ્રતિ મીટર, ઈ બરાબર વી બાય ડી, વી બાય આર કરાયો। તો મિત્રો આ લોરેન્ટના પ્રશ્નો છે, તો લોરેન્ટના પ્રશ્નો સીધું તમે સૂત્ર મૂકશો ને તો મિત્રો સોલ્વ થઈ જશે। મિત્રો તમે ઉતાવળ રહેજો અને હું રકમ ધીમે ધીમે દોરું છું, તમને જે તે સાહિત્યમાંથી આ બધી રકમો મળી રહેશે, તમે ઉતાવળ જાઓ તો કોઈ પ્રશ્ન રહેતો નથી। ચલો મિત્રો આના કરતા પણ ખૂબ અગત્યનો પ્રશ્ન, જો એક અતિ લાંબા સુરેખ સુવાહક તારમાંથી 5 એમ્પિયર નો પ્રવાહ વહે છે, અતિ લાંબો તાર આપેલો છે, આ અતિ લાંબો તાર, માની લો કે એની અંદરથી I બરાબર 5 એમ્પિયર પ્રવાહ વહે વહે, એક ઇલેક્ટ્રોન, ઓ ધ્યાનથી હો, એક ઇલેક્ટ્રોન આ તારને સમાંતર રહે, આ તારને સમાંતર 10 સેન્ટીમીટર દૂર, એટલે અહીંયાથી 10 સેન્ટીમીટર આવ્યો આપણો ઇલેક્ટ્રોન, બરાબર 10 સેન્ટીમીટર દૂર રહ્યું, એટલે આ થશે વાય, વાય બરાબર 10 સેન્ટીમીટર, એને સમાંતર ગતિ કરે ઇલેક્ટ્રોન, તારને સમાંતર ગતિ કરે, પણ આ સ્થાન જે છે એ અહીંયાથી તારથી લંબાંતર થવાનું, એટલે વાય બરાબર 10 સેન્ટીમીટર હતું દૂર, 10 સેન્ટીમીટર દૂર 10^6 મીટર પર સેકન્ડના વેગથી પ્રવાહની દિશાથી વિરુદ્ધ દિશા, જો પ્રવાહ ઉપર તરફ જાય જ્યારે ઇલેક્ટ્રોન નીચે તરફ આવે, ઇલેક્ટ્રોન નીચે તરફ એનો વેગ આપેલો છે 10^6 મીટર પર સેકન્ડ, બરાબર છે, વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન પર લાગતા બળનું મૂલ્ય શું? મિત્રો ધ્યાનથી, આ ઇલેક્ટ્રોન જે છે એ નીચે તરફ ગતિ કરે છે, હવે મિત્રો આ તાર, તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે, એટલે તારની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હશે, તો એનો અર્થ એવો કરો કે આ ઇલેક્ટ્રોન આ તારના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરી રહ્યો છે, ખ્યાલ આવી છે? તો મિત્રો ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ શોધવું છે, તો ચુંબકીય બળ કોઈ પણ વિદ્યુત બારીક કણ ઉપર લાગતું ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ ટુ ક્યુ સદિશ V ક્રોસ સદિશ B સૂત્રથી પ્રાપ્ત થાય, કોઈ પણ વિજભારિત કણ V જેટલા વ્યક્તિ B તીવ્રતા વાળા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે લાગતું ચુંબકીય બળ આટલું હોય। ચલો મિત્રો આનું મૂલ્ય, અને ઇલેક્ટ્રોન છે, ધેરફોર F ઇઝ ઇક્વલ ટુ E ની જગ્યા ઉપર E મૂકી દો, Q ની જગ્યા ઉપર E, આવી ગઈ B ઇન્ટુ સાઈન થીટા, મિત્રો થીટા કોણ છે, તો B અને B વચ્ચેનો ખૂણો, હવે મિત્રો જો B તો અધો દિશામાં છે, આ V ની દિશા, V ની દિશા અધો દિશા, હવે મિત્રો જો
આની અંદરથી વહેતો પ્રવાહ અંગૂઠાની દિશામાં રહેલો તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ સીધા મૂળના પૃષ્ઠે લંબ અંદર તરફ જતી દિશામાં છે. સમજો આ તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે એટલે મિત્રો મૂળના પૃષ્ઠે લંબ છે એટલે V અને B લંબ બનવા અહીંયા સદિશ V ઇઝ લંબ સદિશ B ધેરફોર થીટા ઇઝ ઇક્વલ ટુ 90 સાઈન 90 મીન્સ વોટ તો એના ઉપર લાગતું ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ ટુ EVB થશે. હવે જો E એટલે ઇલેક્ટ્રોનો ચાર્જ વેગ મને આપેલો છે પણ B B કોનું લેવલ તો કે તાર તો તાર કેવો છે અનંત ચુંબકનો તો મિત્રો ધ્યાનથી F ઇઝ ઇક્વલ ટુ EV ઇન્ટુ મ્યુ 0 I અપોન 2 પાઈ r ચલો મિત્રો કે જે અનંત લંબાઈના તારનું y જેટલા લંબંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મૂક્યું તો મિત્રો હવે કિંમત મૂકી દો તો F is equal to 1.6 10 raised to minus 19 વેગ 10 raised to 6 mu 0 4 pi into 10 raised to minus 7 પ્રવાહ means 5 અને ભાગ 2 pi into y y એટલે 10 10 ગુણ્યા 10 raised to minus 2 એટલે 10 raised to minus 1 ગુણ્યા 10 raised to minus 1 ચલો પાઈ પર ઉડી ગયા આ બગલો ચાર સાથે ઉડી ગયો એટલે અહીંયા વધ્યો ગયો. ચલો E is equal to F is equal to મિત્રો જો ઉપર વધ્યું છે આ 5 2 10 આ 5 2 10 અને આ 1.6 એટલે 16 આવશે. સો હવે ઘાતાંકો સમજી લો ઘાતાંકો જો આ 19 19 ને 7 19 ને આ મિત્રો આ 6 ખરા કર્યા એટલે 10 raised to minus 1 આવશે એટલે ગુણ્યા 10 raised to minus 20 ઉપર જોઈ લેજો જરા આ 10 raised to minus 20 અને આ ઉપર ગયો પ્લસ 1 ધેરફોર F is equal to 16 ગુણ્યા 10 raised to minus 19 ન્યુટન is equal to 1.6 10 raised to minus 18 ન્યુટન. મિત્રો ખૂબ અગત્યના સૂત્રો છે એક વખત સમજો વ્યવસ્થિત. ચલો મિત્રો ઓકે તો ઉતારી લો જરા ધ્યાનથી. ચલો મિત્રો જો માની લો કે મને આવી ચાપનું ચિત્ર દોરી નાખ્યું. જોજો મિત્રો આર્યું એનું કેન્દ્ર ઓ. માની લો કે અહીં આ નાની ચાપની ત્રિજ્યા આર વન છે આ મોટી ચાપની ત્રિજ્યા માની લો કે આર ટુ છે. વહેતો પ્રવાહ આઈ આ પ્રવાહ અહીંયાથી આમ થઈ અહીંયાથી આમ થઈ અને અહીંયાથી આમ થઈ પ્રવાહ પૂરો કરીને બતાવે. મિત્રો મને પ્રશ્ન પૂછ્યો છે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું સમજે. તો મિત્રો આ બંને અર્ધવર્તુળાકાર ચાપો ભરી આ પ્રશ્ન સોલ્વ કરાવું એ પહેલા એક બીજો નાનકડો પ્રશ્ન લઈ લો. જો મિત્રો ધ્યાનથી ચાપના પ્રશ્નો પૂછાય ચાપના જો ચાપનું ચોક્કસ માપ હોય તો કોઈ પ્રશ્ન નથી. જો મિત્રો આવો પ્રશ્ન લઈએ માની લઈએ આની ત્રિજ્યા છે આ છે આ એક ખૂણો છે માની લો કે થીટા છે આ વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થાય આઈ જેટલો આઈ નો એ આઈ આમાંથી વહેતો પ્રવાહ આઈ એ પ્રવાહ આમ થઈને આમ બતાવે. મિત્રો મને પ્રશ્ન પૂછ્યો છે આ કેન્દ્ર ઓ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું. તો મિત્રો આમાં કેટલા તારો દેખાય એ તમે જો આ પહેલો તાર અનંત લંબાઈનો સુવેગ તાર આ સુરેતા જો પછી આ ત્રિજ્યાવર્તી તાર કહેવાય આ ત્રિજ્યાવર્તી તાર કહેવાય અને આ આપણી ચાપ કહેવાય.
હવે આ રહ્યો સુરેખા હવે મિત્રો ધ્યાનથી હવે આ સુરેખાની અક્ષ ઉપર ઓ બિંદુ હશે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર જીરો આ તારની અક્ષ ઉપર આ બિંદુ હશે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર પણ જીરો હવે મિત્રો ધ્યાનથી આઈ ગાડી આ જે ગેપ આપેલી છે એ ગેપ બિલકુલ સૂક્ષ્મ છે એટલે આ તારો જે છે એ ત્રિજ્યાવર્તી તારો છે આ ઓ બિંદુ જે છે આ તારની ખૂબ જ નજીક ગણી શકાય અને માટે આનું ચુંબકીય ક્ષેત્ર અને આનું ચુંબકીય ક્ષેત્ર પણ શૂન્ય થઈ જાય એટલે હવે મારી પાસે માત્ર આટલી ચાપ હતી હવે ખૂણો થીટા આપ્યો જો મને કોઈ જાણીતો ખૂણો આપ્યો હોય તો ચાપનું માપ કાઢી શકતો પણ હું કાઢી શકતો નથી તો મિત્રો આવા કિસ્સાઓમાં આવી થીટા ખૂણાવાળી જો ચાપ આપેલી હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર B is equal to mu 0 I into theta upon 4 pi into capital R સૂત્ર થી મળે મિત્રો આ સૂત્ર તમે કાયમ માટે તૈયાર રાખજો મિત્રો તમને યાદ હશે ગઈકાલે મેં આવો પ્રશ્ન લીધેલો છે માની લો કે આવી આપણા પાસે વર્તુળાકાર અર્ધ વર્તુળાકાર ચાપ છે આવી એમ કે આ કે વહેતો પ્રવાહ વહેતો પ્રવાહ હવે મેં તમને શું કીધું કે ભાઈ સમગ્ર લૂપ આપી હોય વર્તુળાકાર લૂપ આપી હોય તો કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો B is equal to mu 0 I upon twice R જેટલું હોય બરોબર તો મને લૂપ કેટલી આપેલી છે અર્ધ વર્તુળાકાર તો એનો અડધો ભાગ થયો તો મેં શું કર્યું આનું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે 1 by 2 into આટલા is equal to mu 0 I upon જવાબ આવ્યો 4 R ઓકે હવે મિત્રો આ સૂત્ર જો કોઈ પણ ચાપ માટે લાગુ પડે કોઈ પણ ચાપ માટે આ સૂત્ર સાચું એટલે આ સૂત્ર ખૂબ અગત્યનું હવે મિત્રો અર્ધ વર્તુળાકાર ચાપ આપી આવ્યું આપણું કેન્દ્ર છે એટલે બંને છેડાઓ વચ્ચેનો ખૂણો કેટલો થશે બંને છેડાઓ એટલે આ બંને છેડા આ બંને છેડાઓ છે આ બંને છેડાઓ વચ્ચેનો ખૂણો પાઈ થશે પાઈ થશે તો આ સૂત્ર મૂકો તો B is equal to mu 0 I into pi ભાગ્યા 4 pi into r pi pi કેન્સલ is equal to mu 0 I upon 4 r જોજો તો મિત્રો એક વધારાનું સૂત્ર આજે આ સૂત્ર ક્યારે હવે ભૂલતા નહીં અને આ એક પોતે હેતુ રક્ષિત એમસીક્યુ છે ચલો મિત્રો ઓકે તો મિત્રો ધ્યાન દઈએ હવે મને આવું બે લૂપો દોરીને આપી છે બે લૂપો દોરીને આપી છે અને મને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે કે કેન્દ્ર ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું બરાબર છે તો મિત્રો આમાં તમે તારો કેટલા દેખાય છે જો એક આ એક આ હવે ઓ બિંદુ આના તો અક્ષ ઉપર હશે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર કયું આની અક્ષ ઉપર હશે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર છે તો માત્ર મારી પાસે બે ચાપો હતી હવે મિત્રો ધ્યાન હવે ચાપ માટે થીટા બરાબર પાઈ થાય થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ થાય થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ તો એનું ચુંબકીય ક્ષેત્ર B is equal to mu 0 I into theta upon 4 pi into r સૂત્ર વાપરીશ તો theta ની કિંમત પાઈ મૂકી તો B is equal to mu 0 I into pi ભાગ્યા 4 pi into r pi pi cancel b ની કિંમત આવશે mu 0 I upon 4 r આ સૂત્ર મારે વાપરવાનું છે હવે મિત્રો ખૂબ અગત્યનો જો બંને પોતી વહેતો પ્રવાહ એ સરખો એટલે આઈ સરખો પણ બંનેની ત્રિજ્યાઓ જુદી જુદી જો આની ત્રિજ્યા r1 નાનો r1 is less than r2 મને દેખાય છે ચિત્ર તો એનો અર્થ શું થયો કે આ નાની ચાપનું ચુંબકીય ક્ષેત્ર મોટું હશે બરાબર ધ્યાનથી સમજો આ નાની ચાપનું ચુંબકીય ક્ષેત્ર વધારે હશે અને મોટી ચાપનું ચુંબકીય ક્ષેત્ર ઓછું હશે હવે મિત્રો દિશા ની હવે જો આ નાની ચાપમાંથી વહેતો પ્રવાહ નાની ચાપમાંથી વહેતો પ્રવાહ વિષમ ઘડી દિશામાં છે તો આનું ચુંબકીય ક્ષેત્ર હું B1 કહી દઉં તો વહેતો પ્રવાહ વિષમ ઘડી દિશામાં એટલે આનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હશે બહાર નીકળેલી દિશામાં
એ બહારની કઈ દિશામાં થાય? વહેતો પ્રવાહ જે છે એ વિષમઘડી દિશામાં. હવે જો આ મોટી ચાપનો વહેતો પ્રવાહ જે છે એ સમઘડી દિશામાં છે, તો આનું ચુંબકીય ક્ષેત્ર જ્યારે બીતું કહું એ કઈ બાજુ આવશે? અંદર તરફ આવશે. મિત્રો આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે. તો ચુંબક પરિણામી ચુંબકીય ક્ષેત્ર, પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર B1 માઈનસ B2. તો B1 એટલે કેટલા? B1 હવે આ μ0 I upon 4 pi r I તો સરખો છે, માઈનસ μ0 I upon 4 pi r. તો મિત્રો E is equal to μ0 I upon 4 con કૌંસમાં 1 upon r1 minus 1 upon r2. કઈ બાજુ? બહાર તરફ. કારણ કે બાજુ ચુંબકીય ક્ષેત્ર વધારે તો આની દિશા કઈ આવશે? આપેલા પૃષ્ઠને લંબ બહાર તરફની દિશા. મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન, ઉતારો જરા સમજો. ખૂબ સારા સૂત્રો આપી દીધા છે મેં. ચલો મિત્રો એક બીજી વાત નાખું જરા આની સાથે. જો મિત્રો મને આખી લૂપ આપી, જો આવી આખી લૂપ આપી, આ એનું કેન્દ્ર, આ એનું કેન્દ્ર. હવે મિત્રો આને શું કરી લીધું ખબર? જો ધ્યાનથી માનો કે અહીંયા એક એ બિંદુ લીધું, અહીંયા એક બી બિંદુ લીધું. મિત્રો ધ્યાન, અહીંયા એક એ બિંદુ. આ મિત્રો ડોટેડ લાઈન દોરી હોય એનો અર્થ શું થયો? તમારી વાહકતા નથી, બરાબર. હવે આની સાથે એને વિદ્યુત કોષ જોડો, વિદ્યુત કોષ જોડો. હવે માની લો કે આની અંદરથી આઈ જેટલો પ્રવાહ નીકળ્યો. હવે આઈ જેટલો પ્રવાહ મિત્રો નીકળશે એટલે એ પ્રવાહ અહીંયા આવશે, તો આઈ વન જેટલો પ્રવાહ આમ જશે અને આઈ ટુ જેટલો પ્રવાહ આમ જશે. આ તો સમાંતર જોડાણ થઈ ગયું, ખ્યાલ આવે તમને? જો મેં એ બિંદુ સાથે અને બી બિંદુ સાથે વિદ્યુત કોષ જોડી નાખ્યો એટલે વિદ્યુત પ્રવાહ આઈ નીકળશે, પણ આઈ જેવો અહીં જશે એટલે એના બે ફોટા પડશે, આઈ વન અને આઈ ટુ. અને મને પ્રશ્ન પૂછ્યો છે કેન્દ્ર પાસે, કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર ખાલી જગ્યા. તો મિત્રો ધ્યાનથી જો આનું ચુંબકીય ક્ષેત્ર જે છે આ વહેતો પ્રવાહ સંઘડિત દિશામાં છે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જશે, આ વહેતો પ્રવાહ વિષમઘડી દિશામાં છે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળશે. હવે મિત્રો ધ્યાનથી સાંભળજો, હવે બંને ટુકડા જુદી જુદી લંબાઈના છે એટલે બંનેના અવરોધો જુદા જુદા હશે. લાંબા તારનો અવરોધ વધારે હશે, ટૂંકા તારનો અવરોધ ઓછો હશે. તો મિત્રો ખરેખર શું થાય છે આવો કે એ અવરોધના કારણે, એ અવરોધના કારણે મિત્રો ખાસ ધ્યાન રાખજો, એ અવરોધના કારણે આની અંદરથી એવો પ્રવાહ વહે છે કે જેથી બંનેનું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય. એટલા માટે આનું ચુંબકીય ક્ષેત્ર કાયમ માટે જીવો છે. હવે મિત્રો કદાચ તમને ખ્યાલ ના આવે તો હું શું કરું છું? જો આ રીતે આપણે રૂપ લીધી, આ રૂપ લીધી, આ રીતે કહેવાય. હવે એના વ્યાસાંત બિંદુ હોય, વ્યાસાંત બિંદુ, અને વ્યાસાંત બિંદુ એ અને બી, હવે એની સાથે હું વિદ્યુત કોષ જોડું, એની સાથે હું વિદ્યુત કોષ જોડું, તો મિત્રો આની અંદરથી આઈ જેટલો પ્રવાહ પસાર થશે. તો આની અંદરથી વહેતો પ્રવાહ આઈ બાય ટુ અને આનોથી વહેતો પ્રવાહ આઈ બાય ટુ જેટલો હશે. હવે સમજ પડશે. હવે બંને તારના અવરોધો તો સરખા હશે કારણ કે વ્યાસાંત બિંદુ લીધું જ મેં. તો મિત્રો આના કારણે જો આનોથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં અને આનોથી વહેતો પ્રવાહ વિષમઘડી દિશામાં, એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાઓ જુદી જુદી દિશામાં હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. સમાન મૂલ્યની હશે પાછી, કેમ? કારણ કે ત્રિજ્યા તો સરખી હશે લૂપની, પ્રવાહ સરખો હોય. તો આનું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે જી એ પ્રમાણે આ જીરો. મિત્રો આની સાબિતી આપી શકાય.
આની કોઈ જરૂરિયાત દેખાતી નથી. ચલો ઓકે, તો મિત્રો બધા ચિત્રોને વ્યવસ્થિત જોજો અને વ્યવસ્થિત રીતે એને લખવાનો પ્રયત્ન કરજો. જો મિત્રો મને એક બીજું ચિત્ર આપે. મિત્રો આની અંદર ચિત્રોના પ્રશ્નો વધારે હોય. આ સેક્શન જે છે એમાં ચિત્રોના પ્રશ્નો વધારે. જો મને એક રૂપ આપો, આ રીતે કેમ આરો ખૂણો 90 ડિગ્રી નો આપો, અહીંથી પ્રવાહ ઘૂસ્યો. જો મેં તો ટોટલ લાઈન બતાડી હોય એનો રિઝલ્ટ શું થાય? કે તમારી વાહકતા નથી. એ પ્રવાહ અહીંયાથી આવી ગયો, એ પ્રવાહ આમ ગયો, અને એ પ્રવાહ અહીંયાથી બહાર નીકળ્યો. આ 90 નો ખૂણો બતાવે. હવે મિત્રો ત્રિજ્યા હું જોઈ રહ્યો કે ત્રિજ્યા મને કેટલી આપી. તો ત્રિજ્યા આપી છે આર બરાબર 0.02 મીટર, અને મિત્રો વહેતો પ્રવાહ 6 એમ્પિયર આપ્યો. I બરાબર 6 એમ્પિયર. આ રીતે મિત્રો મને પ્રશ્ન પૂછ્યો છે, કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો મિત્રો આપણી જે ચાપ છે એ ચાપ આપી દેવાની. તો આ ખૂણો 90 આવેલો, 90 ને પાઇ બાજુ, તો આખો ખૂણો આપેલો હોય 2π, તો 2π માંથી પાઇ બાજુ બાદ કરી નાખો, તો આ ખૂણો જે આવશે એ 3π/2 જેટલો આવશે. તો મિત્રો આપણું સૂત્ર તૈયાર છે કે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર μ0I(θ/4πr). તો થીટા ની કિંમત 3π/2 મૂકી દો, તો B=, ચલો μ0I/4πr³ અહીંયા 3π/2 મૂકી દો. તો મિત્રો જો π/2 લઈ ગયા, બરાબર છે. વળી પાછો અહીં ગણી પકડો, આ રહ્યો 2, એટલે B=, ચલો 3×9 9/2 એટલે 4.5, એટલે 4.5×π×10⁻¹. ખ્યાલ આવે છે મિત્રો? તો ગુણાકાર કરવું મિત્રો ટેસ્ટમાં. તમારે જે પ્રમાણે જવાબ લેવાનો હોય એ પ્રમાણે વિચારવાનું છે. ચલો મિત્રો ઓકે, હવે આનું ચુંબકીય ક્ષેત્ર હશે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? તો આ સંગ્રહિત દિશા થઈ તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. તો આટલું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશા. મિત્રો ખૂબ સારા પ્રશ્નો છે. હવે તમને એમ થાય કે સારા આ તારું શું કરવાના? તો જો આ ઓ બિંદુ આ તારની અક્ષ ઉપર હશે ચુંબકીય ક્ષેત્ર જીરો, આ તારની અક્ષ ઉપર હશે ચુંબકીય ક્ષેત્ર જીરો. જેટલા તાર આપેલા હોય એટલા વિચારવા તો પડશે તમારે. ચલો મિત્રો તમે ઉદાહરણ રહેજો. મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નો જાણ્યા. ચલો મિત્રો એના જેવો એક બીજો પ્રશ્ન ખેંચી લઉં છું. આવો પ્રશ્ન આપેલો છે, આવો પ્રશ્ન આપેલો. આમાંથી આવી જેટલો પ્રવાહ પસાર થાય, પ્રવાહની તમારે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. તેને આપેલો જ હશે, તેની દિશા પણ તમને આપેલી હશે. ચલો મિત્રો આની ત્રિજ્યા આપી છે R1, સ્મોલ R1, અને આની ત્રિજ્યા આપી છે સ્મોલ R1. પ્રશ્ન પૂછ્યો છે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું?
तो मित्रों पहला तो आ जो लेवाजो आमो थी वहतो प्रवाह समघड़ी दिशा में है એટલે આનું ચુંબકીય ક્ષેત્ર બી વન કહી દઉં તો બી વન અંદર તરફ જો મિત્રો આમાંથી વહેતો પ્રવાહ મારી પાસે સમઘડી દિશામાં છે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર બી ટુ પણ અંદર તરફ મિત્રો આ સમજો હવે જો આ બે ટકા વધ્યા તો આ ઓ બિંદુ આ ડાબી અક્ષ ઉપર હશે ચુંબકીય ક્ષેત્ર જીરો આ ડાબી અક્ષ ઉપર છે ચુંબકીય ક્ષેત્ર જીરો તો મિત્રો આવા ચાપ માટે B is equal to mu 0 I into theta upon 2 by 4 by R. Theta कितनो जे अर्धवर्तुलाकार चाप जो बंदे अर्धवर्तुलाकार अच्छे दो क्या लावे जे तो चुंबकीय अरे theta बराबर पाई तो E is equal to mu 0 I into pi upon 4 pi into R pi pi cancel E is equal to mu 0 I upon 4 R આનો મારે ઉપયોગ કરવાનો થા ધીમે ધીમે મિત્રો તમને યાદ રહી જશે આ ચલો ઓકે જે ચલો મિત્રો ધ્યાનથી હવે મને ખબર છે કે આનું ચુંબકીય ક્ષેત્ર જો જો કે બંને ચુંબકીય ક્ષેત્રો અંદર જ છે એટલે કોઈ પ્રશ્ન નથી તો B is equal to B1 plus B2 તો B1 એટલે આને કહી દો તો mu 0 I upon 4 R1 વત્તા મ્યુ 0 આઈ અપોન 4 આર 2 તો ઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ કોમન ભાગ્યા આર 1 અપોન આર 1 પ્લસ 1 અપોન આર 2 ઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 4 ઇનટુ આર 1 પ્લસ આર 2 ભાગ્યા આર 1 આર 2 કઈ દિશામાં અંદર અંદર તરફની દિશામાં મિત્રો ક્યાં આવી ગયો છે તો ઝડપથી ઉતારવા માંડો પ્રશ્નો અને તમે એને સમજતા તો કોઈ વાંધો આવે એવા પ્રશ્નો નથી ચલો મિત્રો એક પ્રશ્ન ખેંચી લઉં છું જો મને એક ગ્રુપ આપી દીધું અહીંયા એક લૂપ આપેલો યામોથી વહેતો પ્રવાહ યામોથી વહેતો પ્રવાહ આઈસી આપેલો લૂપની ત્રિજ્યા મને કેપિટલ આર આપી દીધી છે હવે મિત્રો અહીં ગાડી એક અનંત લંબાઈનો સુવેગ તાર અહીંયાથી આ કેન્દ્રથી આ સુવેગ તારનું લંબંતર મને એચ આપેલું અને યામોથી વહેતો પ્રવાહ મને આઈઈ જેટલો આપેલો મિત્રો ચિત્ર સમજો એક રૂપ એક અનંત લંબાઈનો તાર મિત્રો પ્રશ્ન સાંભળ્યો કે આમાંથી વહેતો પ્રવાહ આઈસી અને આમાંથી વહેતો પ્રવાહ આઈઈ લંબંતર એચ છે મને શું કહે આ બંનેના કારણે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય આ બંનેના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે શૂન્ય હોય તો એચ બરાબર કેટલું આ હાઈટ કેટલી હશે લંબંતર કેટલું હશે તો મિત્રો ચુંબકીય ક્ષેત્ર મારે શૂન્ય કરવું જોઈએ તો આ બંનેનું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં જવું જોઈએ તો મિત્રો જ્યાં આમાંથી વહેતો પ્રવાહ વિષમઘડી દિશામાં થયો તો આનું ચુંબકીય ક્ષેત્ર બી વન એ બહાર તરફ હશે આનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હશે હવે જો મિત્રો આને જો ચેક કરો તો મિત્રો આ અંગૂઠાની દિશામાં પ્રવાહ રાખ્યો તો આ ઓ બિંદુ વિચારો તો આ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી આમ જશે તેનો સ્પર્શક સીધો અંદર તો આનું ચુંબકીય ક્ષેત્ર B2 એ અંદર તરફ હશે એટલે શૂન્ય બને જાય તો B1 બરાબર B2 તો કેન્દ્ર ઉપર આનું ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 IC અપોન 2R મ્યુ 0 IC અપોન 2R હવે અનંત લંબાઈ નો તાર છે મ્યુ 0 IE અપોન 2 પાઈ ઇન્ટુ H 2 પાઈ વાય
चलायो हम सूत्र शू है म्यू जीरो आई अपॉन टू पाई वाई वाई की जगह से मुझे टैच चलो बबलो बबलो कैंसर म्यू जीरो कैंसर मारे एच चाहिए तो मित्रों जो एच ने सूत्र करता बना लो देयरफॉर एच इज इक्वल टू चलो आई ई इनटू आर आ आर ने ऑन नहीं किया एच ने आम नहीं किया ने એટલે ભાગ્યા પાઈ ઇન્ટુ આઈસી ચંદ્ર ઓકે છે તો મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નો છે અને આવા તો દરેક સાહિત્યની અંદર જુદા જુદા પ્રશ્નો ટાંકીને આપેલા છે મિત્રો તમે વ્યવસ્થિત રીતે એને તૈયાર કરવા માંડો.